સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇસ્કોન ગ્રુપના આદિત્ય સેફ ડિપોઝિટ વોલ્ટમાં કરોડો રૂપિયાની ચોરી કેસ અંગે મંગળવારે એક અધિકારીની બંધ ચેમ્બરમાં જાણીતા બિલ્ડર અને એક વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં સમગ્ર કેસને કેવી રીતે કાયદેસરતા આપવી તેનો પ્લોટ ઘડવામાં આવ્યો હતો અને એ પ્લોટ મુજબ જ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. લોકરમાંથી ગયેલ પૈકી 2,30,00,000ની ચોરી થઈ હોવાનું ત્યારે જ નક્કી થઈ ગયું હતું. ઇસ્કોન મોલમાં આવેલા 500 જેટલા લોકર પૈકી એક જ નહીં કુલ 3 લોકર તૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના એસીપી MD ચૌધરીના જણાવ્યા અનુસાર હજી સુધી નથી જાણી શકાયું કે અન્ય 2 લોકર કોના હતા. એટલું જ નહીં, જમીન લે વેચનો બિઝનેસ કરતા જયેશ પ્રજાપતિના લોકરમાંથી 2.30 કરોડની મત્તા ગઈ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ખુદ જયેશ પ્રજાપતિ જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આથી લોકરમાંથી ખરેખર કેટલી રકમ ગઈ તે અંગે હાલમાં કશું જ કહી શકાય નહીં તેમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું. જાણકારો કહે છે કે લોકરમાંથી 2.30 કરોડ નહીં પરંતુ 30 કરોડ કરતાં પણ વધુ રકમની ચોરી થઈ હતી. એક માસ સુધી બિલ્ડર અને અન્ય લોકોએ દેવાંશ અમીન તેમજ અન્ય સાગરિતો પાસેથી પૈસા અને દસ્તાવેજોની કોપીઓ પાછી મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનાથી પટાવટ ન થતાં આખરે IPS અધિકારીની ઓળખાણનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કામ પતાવી પણ આપ્યું, પરંતુ સમગ્ર ઓપરેશન લીક થઈ જતાં ના છૂટકે ક્રાઇમ બ્રાન્ચને ગળફોડ છોડી દાખલ કરવાની ફરજ પડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.